માંથી એક આઈએસ એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા ઈસમને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે દીપક સાલુકી નામના આ શખ્સ આઈએસઆઈ એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો અને પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ સાથે ગુપ્ત માહિતી શેર કરતો હતો ભારતીય આર્મીને લગતી અતિ સંવેદનશીલ માહિતી તે આઈએસઆઈ સાથે શેર કરતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચે આ દેશ વિરોધી ગતિવિધિ સાથે સંકળાયેલા આ શખ્સને ઝડપી પાડી તેની તપાસ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે છેલ્લા ઘણા દિવસો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીને આધારે તપાસમાં લાગેલી હતી દિંડોલે વિસ્તારમાં રહેતો દીપક સાલુકે નામનો વ્યક્તિ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો એજન્ટ હોવાની ગુપ્ત માહિતી સામે આવી હતી તેના સિમ કાર્ડને આધારે આ માહિતી સામે આવી હતી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું ખુલ્યું છે તેમણે પંદરથી વધુ એક્ટિવ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલ્યા છે ઉપરાંત પંચોતેર હજાર રૂપિયા પાકિસ્તાનથી રાજસ્થાનના એક વ્યક્તિ મારફતે દીપકને આપવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં આવ્યું છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આઈએસઆઈ એજન્ટ સાથે સાંઠ ધરાવતો હતો અને અંદરની ગુપ્ત માહિતી તે આઈએસઆઈ એજન્ટને પહોંચાડતો હતો હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે એટીએસ દ્વારા પણ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે જેમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની પણ શક્યતા છે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્ર વિરોધી કાવતરૂ કરનાર દીપક સાલુકે નામના શખ્સ વિરુદ્ધ એકસો એકવીસ એ અને બી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધીની માહિતી પ્રમાણે દેશનો દુશ્મન દીપક સાલુકે પાકિસ્તાનના હામીદના સંપર્કમાં હતો પાકિસ્તાનવાળા ઇસમ પૂનમ શર્માના નામથી ભારતીય નાગરિક તરીકેનું ફેસબુક એકાઉન્ટ ધરાવે છે સુરતનો આ શખ્સ તેની સાથે સંપર્કના આધારે પૂનમ શર્માના એકાઉન્ટના આધારે જાણ કરી તે આઈએસઆઈ માટે કામ કરે છે અને ભારતના સિમ કાર્ડ મેળવી મોકલવામાં જણાવ્યું હતું ત્યારબાદ એમની વાતચીતમાં એવું સામે આવ્યું છે કે તેઓ ભારતીય સેનાને લગતી મહત્વપૂર્ણ જાણકારી પણ મોકલતો હતો જેમાં ઇન્ડિયન આર્ટિલરી તોપખાનાના સંબંધિત માહિતીઓ પણ સમાવેશ છે કુલ સુધીમાં પંચોતેર હજાર આઠસો છપ્પન જેટલી રકમના આર્થિક લાભ દીપક સાલુકે મેળવેલા છે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપી અત્યાર સુધીમાં ફોટા અને વિગતોની તપાસ ચાલુ છે આરોપીના મુજબ અત્યાર સુધીમાં જે પણ મારફતે ફોટા મોકલેલા છે તે યુટ્યુબ અને ગુગલ પરથી મોકલેલા છે તેની પણ તપાસ ચાલુ છે સમગ્ર મામલે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી વિગતવાર સંપૂર્ણ ટ્રાન્ઝેક્શનની પૂછપરછ અને તેના એકાઉન્ટની પણ ઊંડી ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે કોરોના પહેલા સાઈ ફેશન નામની દુકાન ધરાવતો હતો જે કોરોના દરમિયાન બંધ થઈ હતી ત્યારબાદ તેમણે ઓનલાઈન મની ટ્રાન્સફરની પ્રવૃત્તિ શરૂ કરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાતમીના આધારે એક ઈસમ જેનું નામ છે દીપક સાલુંકે આ યોગેશ્વર પાર્ક ડિંડોલીનો રહેવાસી છે બત્રીસ વર્ષની ઉંમર છે ધરપકડ કરવામાં આવી છે રાજ્ય એટલે રાષ્ટ્ર વિરુદ્ધમાં કાવતરું કરીને રાષ્ટ્રદ્રોહી કામગીરી કરવા માટે આ કલમ છે એકસો એકવીસ એ અને એકસો વીસ બી એટલે કાવતરુ આ કલમ હેઠળ એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી જે માહિતી મળી છે આ પ્રમાણે આ પાકિસ્તાનનો એક ઈસમ છે હામિદ એની સાથે સંપર્કમાં હતો પાકિસ્તાનવાળા જે ઈસમ છે આ પૂનમ શર્માના નામથી ઇન્ડિયન ફેસબુક એકાઉન્ટ ધરાવે છે એની સાથે સંપર્કના આધારે ધીમે ધીમે પૂનમ શર્માના જે એકાઉન્ટ છે આના ઉપરથી એને જાણ કરી કે હું આઈએસઆઈ માટે કામ કરું છું અમે તમે ઇન્ડિયાના સીમ કાર્ડ મેળવીને અમને મોકલી આપો અને પછી ધીમે ધીમે આ લોકોની ચેટિંગ આ પ્રકારની થઈ કે ઇન્ડિયા આર્મીની જે મૂવમેન્ટ છે એની આર્ટલરી એટલે તોપખાનાની માહિતી આ પ્રકારની જે ગુપ્ત માહિતી છે આ તમને આપશો અમને આપશો તો તમને આર્થિક લાભ મળશે કુલ મળીને અત્યાર સુધી પિંચોતેર હજાર આઠસો છપ્પન જેટલી રકમના આર્થિક લાભ દીપક સાલુંકે એવી રીતે મેળવેલ છે જે ફોટાઓ અથવા જે કંઈ વિગત એને મોકલી છે એની તપાસ અત્યાર સુધી ચાલુ છે અત્યાર સુધી એના જણાવ્યા પ્રમાણે એને જે ફોટાઓ શેર કર્યા છે વોટ્સઅપ ઉપર આ યુટ્યુબ અને ગૂગલ ઉપરથી મેળવેલ ફોટાઓ છે પરંતુ જે મેં વાત કરી આ એના કીધા પ્રમાણેની વાત છે હવે એની ધરપકડ થઈ છે એના રિમાન્ડ મેળવવામાં આવશે અને વિગતવારની સંપૂર્ણ ટ્રાન્ઝેક્શનની પૂછપરછ અને એના અકાઉન્ટની ઊંડી ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે એવી રીતે એક વ્યક્તિ જે પાકિસ્તાન આઈએસઆઈના એજન્ટના સંપર્કમાં હતા એની ધરપકડ પોલીસે કરી છે અને આગળ ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે દીપક સાલુંકે પહેલાં કોરોના પહેલાં સાઈ ફેશન નામની એક દુકાન એની હતી આ કોરોનામાં જે બંધ થઈ આના પછી આ ઓનલાઈન મની ટ્રાન્સફરની કામગીરી શરૂ કરી ઓનલાઈન ટ્રાન્સફરની જે કામગીરી કરતા હતા આ દરમિયાન પાકિસ્તાનના ઈસમે એના સંપર્ક કર્યા કે તમે પાકિસ્તાન રૂપિયાને ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરી આપશો કે કેમ એના જણાવ્યા પ્રમાણે એને વાત કરી કે હા હું કરી આપીશ આગળની જે તપાસ છે આમાં આ બધી વસ્તુઓની ખરાઈ કરવામાં આવશે પરંતુ કોઈ પણ ઈસમ એવી રીતે વિદેશી કોઈ એજન્ટ સાથે સંપર્કમાં આવે આ ગંભીર બાબત છે સંપૂર્ણ ગંભીરતાથી પોલીસ એની તપાસ કરશે પાકિસ્તાનના જે ઈસમ છે એના નામ અત્યાર સુધી હમીદ નામનો કોઈ ઈસમ છે હવે આ ફોન ઉપર તો ગમે તે કહી શકે મેં વાત કરી કે એની ઊંડી તપાસ ને ચકાસણી કરવામાં આવશે અત્યાર સુધી કોઈ સીમ કાર્ડ મોકલેલ હોવાની કોઈ વસ્તુ ધ્યાને આવી નથી આ કહે પણ છે કે મેં કોઈ સિમ કાર્ડ મોકલ્યા નથી પણ મેં કીધું હતું કે હા તમને સિમ કાર્ડ મોકલી આપીશ આ પ્રોમિસ કર્યું હતું હા ફાયનાન્સ એક ક્રિપ્ટો કરન્સીના એક પ્લેટફોર્મ છે જેનાથી એના લોગિન આઈડી ઉપરથી એના અકાઉન્ટમાં આવ્યા અને પોતાના અકાઉન્ટમાંથી પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આ પૈસા એને વાપરેલ પણ છે બ્યુરો રિપોર્ટ સત્યનીલભાઈ ન્યૂઝ ચેનલ